નવરાત્રી આવી રહી છે અને ખેલૈયાઓ થનગનવા માટે તૈયાર છે. સરકારે જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવને આપેલી મંજૂરી બાદ હવે નવરાત્રીમાં પણ મંજૂરી મળે તેવી શક્યતાઓ છે, જેને પગલે અત્યારથી જ ખેલૈયાઓએ ઝૂમવા માટેની તૈયારીઓ શરૂ કરી છે. અત્યારથી જ ગરબા માટેના ક્લાસીસ શરૂ થઈ ગયા છે. નવરાત્રીમાં ગરબાની સાથે સાથે ખેલૈયાઓના કપડાનું પણ ખૂબ જ મહત્વ હોય છે. તેવામાં ખાસ ટ્રેડિશનલ કપડા માટે અત્યારથી જ પડાપડી જોવા મળી રહી છે. ખેલૈયાઓ પસંદીદા ડિઝાઇનિંગ કપડાના બુકિંગ પણ કરાવી રહ્યા છે. અમે આ વર્ષે બહુ જ ઉત્સાહ જોયો. નવરાત્રી વખતનો 2 વર્ષ પછીની નવરાત્રી છે એટલે એક ઉત્સાહ અનેરો જ છે. સરસ નવી જ્વેલરી ડિઝાઇન કરી અને ખૂબ સરસ ઓપ આપ્યો. આ ફેરીની નવરાત્રીની નવી ટ્રેડિશન એ રીતે રહેશે કે તમે સિલ્વર ઉપર ગોલ્ડ પ્લેટિંગવાળી નવા નવા કલર સ્ટોન્સવાળી એવી બધી જ્વેલરી નવી ડિઝાઇન કરી છે અને હોપફુલી માતાજીના આશીર્વાદથી આ ફેરીની નવરાત્રી ખૂબ સરસ જશે. ભલે લિમિટેડ લોકોમાં પણ ઉત્સાહ ખૂબ જ છે. જો કે બીજી તરફ તૈયારીઓ અને તામઝામ વચ્ચે ક્યાંક ખેલૈયાઓને નારાજગીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે અમદાવાદની સૌથી જાણીતી રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબમાં આ વખતે નવરાત્રી નહીં યોજાય. એટલે કે નવરાત્રી માટેના 2 મોટા આયોજનો આ વખતે નહીં થાય. ક્લબ મેનેજમેન્ટ દ્વારા આ વખતે નવરાત્રી નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એનું રીઝન છે કે ગવર્મેન્ટની SOP પ્રમાણે અત્યારે હાલ 400 માણસની છૂટછાટ આપવામાં આવી છે. ક્લબની અંદર ઓલરેડી 15,000 મેમ્બર છે અને એના ફેમિલી મેમ્બર ગણે તો લગભગ 40 કે 50,000 મેમ્બર થતા હોય છે. એટલે કોઈ ચાન્સ જ નથી આ વખતે ક્લબ મેનેજમેન્ટ દ્વારા આ નવરાત્રીનું કોઈ આયોજન કરવામાં આવે. રાજપથ અને કર્ણાવતી ક્લબ સિવાય પણ અમદાવાદમાં ખૂબ મોટા પાર્ટી પ્લોટ આવેલા છે જ્યાં ગરબાનું આયોજન થાય છે, પરંતુ આ વર્ષે હજુ સુધી એક પણ પાર્ટી પ્લોટમાં બુકિંગ નથી થયું. એટલે કે એક પણ ગરબા આયોજકો આયોજનના મૂડમાં ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો કે આગામી સમયમાં ગરબામાં છૂટછાટ આપવામાં આવે તે માટે પાર્ટી પ્લોટ એસોસિએશને મુખ્યમંત્રીની મુલાકાત માટે સમય માંગ્યો છે. આ વખતે બુકિંગમાં પરિસ્થિતિ એવી છે કે સરકારના ગાઈડલાઇન્સ પ્રમાણે 150 માણસની મંજૂરી છે, તો અત્યારે હાલ કોઈ બુકિંગ અમારા ત્યાં થયા નથી. છેલ્લા 2-3 વર્ષથી પાર્ટી પ્લોટો બંધ છે અને આ વખતે નવરાત્રીની અંદર સરકાર 400 માણસની પરમિશન આપી છે, પણ 400 માણસની અંદર અમારો પાર્ટી પ્લોટ 20,000નો છે. 4-5,000 માણસના પહેલાં ગરબા થતા હતા તો કોઈને પોસાયા નથી, એટલે આ વખતે લાગતું નથી ક્યાંય બી નવરાત્રીનો પ્રોગ્રામ થઈ શકે. દર વખતે બાકી સામાન્ય દિવસોમાં કેટલા ટાઈમ પહેલાં બુકિંગ થઈ જતું હોય? પહેલાં તો 2-3 મહિના પહેલાં બધા ઇન્કવાયરીઓ અને બુકિંગ થઈ જતા હોય છે નવરાત્રીના. આ વખતે અત્યાર સુધીમાં કોઈ બુકિંગ છે નહીં, નવરાત્રીને હવે 10-12 દિવસ બાકી છે. એક વાત સ્પષ્ટ છે કે સરકાર નવરાત્રી માટે છૂટછાટ આપશે તો પણ તેમાં કોરોનાના નિયમો અને મર્યાદાઓ લાગુ થશે. એટલે કે અત્યાર સુધી જે તામઝામ જોવા મળતો હતો અને જે રીતે ખેલૈયાઓ મેદાનમાં કૂદી પડતા તેવો ભીડવાળો માહોલ નહીં હોય. જો કે હજુ ગરબા થશે કે નહીં તે નિર્ણય પર પણ સરકારી મોહર નથી લાગી, ત્યારે જોવાનું એ રહેશે કે સરકાર નવરાત્રી માટે છૂટ આપે છે કે નહીં, અને જો છૂટ આપે છે તો કેવા પ્રકારના નિયમો સાથે આપે છે. સંવાદદાતા દીક્ષિત ઠકરાર સાથે દિવ્યા ચૌહાણ, VTV ન્યૂઝ, અમદાવાદ.